નમસ્કાર, હું મનીષા. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમાચારમાં વાત કરીએ તો શહેરમાં દિવસે ને દિવસે પાણીની સમસ્યાનો સામનો નગરજનોને કરવો પડતો હોય છે. વધુ એક વખત વોર્ડ નંબર 13ના રહીશોને પાણીની સમસ્યાનો સામનો કરવો પડ્યો. સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે જાગૃતિ જે કાઉન્સિલર છે જાગૃતિબેન કાકા, તેમના દ્વારા નર્મદા ભવનની સામે આવેલ જેલ રોડ ટાંકીની મુલાકાત લેવામાં આવી. વહેલામાં વહેલી તકે આ ટાંકી નવનિર્માણ થાય તે માટે અધિકારીઓને સૂચના પણ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ જ જેલ રોડ ટાંકીને ધોળવામાં આવી હતી. ટાંકીને નવું નિર્માણ કરીને વોર્ડ નંબર 13ના નાગરિકોને વહેલામાં વહેલી તકે પાણી મળી રહે તેવા પ્રયાસો અત્યારે વોર્ડ 13ના કાઉન્સિલર જાગૃતિબેન કાકા દ્વારા કરવામાં આવી રહ્યા છે, જેથી લોકોને પાણીની સમસ્યામાંથી છુટકારો મળી રહે. ઘણા દિવસથી, છેલ્લા 15-20 દિવસથી વિસ્તારમાં લો પ્રેશર હતું પાણીનું, પાણીની બહુ જ ભૂમો આવતી હતી. એના અનુસંધાને આજે જેલ ટાંકીની મુલાકાત લીધી અને જે નવીન જેલ ટાંકી પાણીની બની રહી છે એનું પણ નિરીક્ષણ કર્યું કે કેટલા દિવસમાં એનું કામ પૂરું થશે, શું છે. જો આ ટાંકી બની જશે એટલે વિસ્તારના લોકોને કોઈ પાણીની તકલીફ નહીં પડે. એના અનુસંધાને આજે વિઝિટ કરી છે અહીંયા આગળ. અને વિસ્તારના લોકોનો પણ એવો આગ્રહ હતો કે બેન, ટાંકી કેટલી જલ્દી થશે, શું ક્યારે થશે તો અમને પાણી પૂરતા પ્રેશરમાં મળશે. આજે અહીંયા આગળ આનંદપુરા છે, દાંડિયા બજાર છે, બધી જ જગ્યાએ લો પ્રેશર આવી રહ્યું છે, એટલે આજે વિઝિટ કરી છે. કેટલા મહિનામાં તૈયાર થશે? 8-9 મહિના જેવું થશે આખું કમ્પ્લીટ થતા, અને ત્યાર પછી કોઈને પાણીની તકલીફ નહીં પડે. સબ કહેતે હૈ ફૂલો સી મહેક ઓર દૂધ સી સફેદી આજકલ મિલતી હી કહાં હૈ, પર મેરા વિશ્વાસ હૈ વિતરણ ડિટર્જન્ટ પાઉડર જો કપડોં કો દે દૂધ સી સફેદી ઓર ફૂલો સી મહેક ઓર જિદ્દી સે જિદ્દી દાગ કો કર દે દાતા બાય બાય. આપ ભી અપનાએ વિતરણ ડિટર્જન્ટ કેક ઓર પાઉડર.